શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. જો આજ મારે રવિવારની રજા છે, ટ્યુશનમાં આજ રજા હોય એટલે હું આજ ટીવી જોતો હતો. હું ચલો ભાઈ, કાલે ઈદની રજા. કાલે ઈદની રજા છે, ટ્યુશનમાં નથી પણ ખાલી નિશાળ ઈદની રજા છે. ટ્યુશન કા હજી કાલ જ અમારે એને ઇંગ્લિશનું પેપર ગયું છે. ટેસ્ટ જોઈ કેટલા આવે તા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હલો, ઘરનું બધું કામ પતાવી લીધું અને સુરભીબેન ઘરી બેઠા હે. નવ વાગ્યા અને એ બસ બ્રશ ને કરી ને ફ્રી થઈ ગઈ. હવે ખાય અને ગોળીઓ પી લઈએ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા, મજામાં ને? તો જો આજ તા મોડી મોડી ઉઠી ગયું કે આમ ઉઠવાડમાં જ નથી થતો. આજ મેં કીધું ઉઠાડતી નથી પણ તોય પછી છે મારા મોડું થાય ત્યાં. હવે દવા પી લઈએ ને લે. હા, મામા ઘરે મીઠું મીઠું બોલા રાખે. અને ત્યાં જો ગોળી પી લીધી છે ને, હવે શાક છે અને કોરમોરો રોટલો વઘારેલો છે. રોટલી એક રોટલી ખાઈ લે, કોરમોરો રોટલો ખાઈ લે અને તતમ પાછું બોલ. લાઈટ તો હમણાં બહુ આવડો જાવડો કરે. ટીવી બંધ થઈ ગઈ, દલાભાઈ રખડતા હે ના ભાઈ અહીંયા ભૂગી ગયા. હાલો સુરભીબેન ને વાંચવાનું. કાલ ટેસ્ટ હે અને કાલ સુધી અડપ આવી જાય અને નકર પછી થોડી થોડી ન્યા લઈ લે. બીજું કા કે મોરી પડી ગઈ, આળસ આવે તો શરીર દુખે પણ ગરમ પાણીથી ધોઈ નાખવાનું. વિરણ તો નાઈ લે પછી સુરભીને ગરમ પાણીથી ધોઈ દે. હાલે જો કડવાટી નાખતા ન્યા બે ભારા મોટા દૂધ ના પીવું પડે એટલે એને ઓપ્શન લીધું. એટલું કહેજો. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા, મજામાં? અહો ભાઈ, અમારી તબિયત તો શરદીના લીધે થોડીક ડાઉન છે, બાકી બધું હરાડે છે, વાંધો નથી. કામની ભીડ છે બહુ. આજના કંઈક 6 જેવો ટાઈમ થયો છે, હવે વિડીયોમાં આવવાનો ટાઈમ મળ્યો છે. અને લાઇટ એવી આવજાવ કરે છે ને કે આપણે ધાર્યું કામ કંઈ થતું નથી. અને જો અહીંથી આપણે છે ને હવે ફુવારા ફેરવવાનો વિચાર છે, પણ લાઇટ આખા દીમાં લગભગ બધી છે ને 6 કલાક રહી નથી. એટલે અટાણે હવે જેટલું મોડું કરીએ ને એટલું પાછું આપણે અંધારામાં ફુવારા ફેરવવાનું સેટિંગ આખું વિખાઈ જાય. અને અહીંથી ફુવારા નદી સુધી ચાલુ છે, 32 ફુવારા છે એક જ લાઇનમાં. અને 13 કે 14 ફુવારા આપણે ઉપલી કટકીમાં હાલે છે. એ જાય છે ખડખડવાળા નિયારનું પાણી અને આમાં જાય છે ઓઈડીવાળો નિયાર અને વાયુનું પાણી.
તો એ બે લાઈન વટાણે ફેરવવાની છે, અને આજ ફરજિયાત બહુ લાઇટ રહી નથી એટલે અંધારે જ ફેરવવાના થાય. તો હાલો જરાક વાઈવે નજર મારું, વાઈવારી મોટર આપણે છે ને ખાલી 10 ફૂટ ઉતારી છે, બાકીનો બધો બંબો બારો પડ્યો છે, એટલે ત્યાં જરાક નજર મારી લઉં, પછી રાજુભાઈને કહું બે થઈ ને ફુવારા બધા ફેરવી નાખી. હાલો ભાઈ, જો આપણે ઓલી બે મોટરવાળી લાઈનને તો થોડીક વાર લાગશે બદલાવવામાં. આ ખેડખેડવાળી લાઈન છે ને એ જો અહીંયા પહેલી લાઈન કરી હતી, શરૂઆત આપણે અહીંથી કરી હતી આ બાજુથી, તો આ બાજુ થોડુંક ઉટાઈ છે જો માંડવી. એક લાઈન આજે પી ગઈ છે, અહીંયા લાગટ ફુવારા એટલે આમાં તો વાંધો નથી, પણ ઉમાં થોડુંક હજી પાણી ઓછું પડતું હોય ને એવું લાગે છે, ને આ લાઈન અમે બે બદલાવવા આવી ગયા છે અહીં. તો અહીંયા જો આપણે રાજુભાઈ છે, રાજુભાઈને આપણે જરાક રાય લઈ શું કહેવાનું થાય છે માંડવી વિશે. અને અહીંયા વહી ગઈ ને અહીંયા તો બહુ જોરદાર, ટૂંકમાં ઉપર છે ને ખૂણો એ આછોડ્યો છે. બહુ જોરદાર તવો થઈ ગયો, પાણી ગયું એ હજી લીલો નથી થયો, એટલે અહીંયા ટૂંકમાં હાવ તવો જ છે. ને આપણે આ મોટર ની શરૂઆત જે પાણી ની કરી ને અહીંયા એક લાઈન કરી હતી આ કટકીમાં, આ હવા 2-2.5 વીઘા જેવી કટકી છે ને એમાંથી આપણે શરૂઆતમાં એક જ લાઈન કરી, બાકી એટલું બધું પી ગયું છે 10 વીઘા. અને પાછું અહીંથી આપણે ચાલુ કર્યું ને અહીંયા તો પહેલી જ વાર પાણી આવ્યું છે, એ લાઈને પી ગઈ. હવે જો અહીંયા એક લાઈન કરશું ને એટલે કમ્પ્લીટ આપણે આખું આ 10-11 વીઘાનું જે ખેડખેડનું કટકું કહેવાય ને એ બધું પી ગયું કહેવાય. કમ્પલસરી પી ગયું. અને 39 નંબરમાં આપણે ઓરા જેવી માંડવી થઈ ગઈ છે પાણીના લીધે, પાણાવારી અને નેહડો બે હુકાય છે. નેહડો તો હજી ઓછો અવટાય, પાણાવારી અડધી બહુ અવટાય છે. અને જેને ઓરા ખાવા હોય એ આવી જાજો, અમને વેરું છે નહીં. આજે કેટલા લગભગ 5-6 દિવસથી વિચાર કરતો હતો બાલદાઠી બનાવવા જાઉં, આજ માંડ માંડ લાઇટ હતી નહીં, એમાં વેત આવી ગયો, જઈ આવ્યો. એટલે હવે ભરી કલર બલર ને જો મસ્ત બની ગયું હવે આપણે, હવે ભરી પાછી 1.5 મહિનો ઉપાધિ નહી. હાલો તો જો હવે ખોટી નથી થવું, હુંચતા હુંચતા બે મંડાઈ રહી ત્યાં ફુવારા 12-13 છે ને ફેરવી નાખી. ઓલી લાઈન ને મોડેરી કજી ફેરવ્યું, એમાં ફરજિયાત બચ્યું લઈને જવું. જો દિવસના લાઈટનું નક્કી નથી, નકર તો આપણે આ રહ કરી નાખીને તો હાલે વાયુવારા ભાગમાં એટલી બધી તાણે નથી, પણ દિવસના લાઈટ રહેતી જ નથી એટલે ફરજિયાત અટણ ફેરવવા જ જોઈએ. તો હાલો એ બધું આગળ જોઈએ અને આ લાઈન ફેરવી નાખી ફટાફટ. જો આપણે એક લાઈન ફેરવીને મોટર ચાલુ કરે અને આપણે આવી ગયા છીએ ઘરે, અને સુભી બેન બનાવશે ભીંડીનું શાક. હા, ભીંડીનું ભરેલા હતા એવું હોય. હા, તમારે બે હટો છે. ખાવ તો મત તમારા બનાવ, ભૂખ લાગી ગઈ છે. રોટલા તે જ માજે ને ખાવું ને પછી જવું ને ફુવારા ફેરવવા. હવે શું છે, તબિયત પાણી રેડી થયા કે? હા રેડી છે. કાન ન દુખતો? ના, કાન ન દુખતો. એ બરાબર એ તો મન કે ખબર નથી. ચાલો સર બેન, બિનની આ કામ ની કિંમત થી કટકા બટકા જો ખાન નો ખબર નહી. સુરભી નું ફેવરિટ શાક પિંડર. હા, પિંડર ભરેલ તો ના જોઈ? ના, ભરેલ ના હોય, સાદું હોય. શરદી ને અંદર ફીલ થાય તાવ જેવું, ગોળિયું તો હું લઈ આવ્યો તો મેડિકલ માંથી, તો એ પીવું હું ટાઈમે ટાઈમે 3 ટાઈમ પી લઉં. સાંજે ફુવારા ફેરવવાના છે, રાજુભાઈ કેતો વિયારું પાણી કરે નિરાયતે જાઉં, આજ દિવસના લાઈટે બહુ લોહી પીધું નથી, હેરખું પાણી પીધું નથી.
32 ફુવારા એમાં છે અને 12 તેરા છે, એટલે ટૂંકમાં 40-45 ફુવારા ટોટલ ફેરવવાના થાય. ખાલી ફેરવી લઈને તો રોગ હોય તાવ આવી. આમ તો જોકે તાવતા પહેલા મંડે ચડવા જાય, લાઈન સામે નજર કરી થઈ જ પછી ધીરે ધીરે ઉતરે. અડધો અડધો થાતે જાય ને દાદા. પાછું અટાણે જો આવી રીતના રાતરોડિયા કરવાના થાય ને તો બધી ભેગી હાચવવી કે ફુવારા હાચવવા કે લાઈન નો કંટ્રોલ કરવો, 1.5 કલાક થાય જોઈએ એટલી લાઈન ફેરવતા. અને હવે ધીરે ધીરે મંડી વધારે વાર લાગવા ન કરતા. હું રાજુભાઈ જતા ને શરૂઆતમાં જે ફુવારા લીધા ને આજથી 5-6-7 વર્ષ પહેલા, 1.5 કલાકમાં અમે 32 ફુવારા અહીંથી વાહુતીની લાઈન ફેરવી નાખતા. પણ હવે એવી રીતના નથી થતું, હવે ટાઈમ લાગતો જાય છે. ધીરે ધીરે હું આ રાહ થોડું મંડે આપડે અટકાવી શકી. બધાની રાઈડ વધારે આપડે અહીંયા ઇન્ડિયામાં વધારે એવી છે કે આ વેક્સિન દીધા પછી શરીર નું પૂરું કર્યું. અને વાત સાચી છે, એની પેલા આપડે કઈ થતું નહીં. 2-3 વર્ષથી ખેતી ના કામ બધા બહુ હાર્ડ હોય, ભારિયાંગા કામ હોય, એટલે એમ વધારે વહેમું લાગે છે. ખબર નહીં વેક્સિન નો જીવ હોય પણ આ 2-4 વર્ષથી વધારે થોડું થાય છે. અમારે છે ને સુરભી બેન ને હજી બહુ જોઈ એવી અડપ નથી, અણશક્તિ. કાનમાં દુખાવો મસ્ત રેડી થઈ ગયું, પણ હવે છે ને સવારે વહેલું જવાનું કન્ટેસ્ટ છે. હાલો તો કાલે સવારમાં લગભગ 7:30 વાગે અહીંયા પહોંચી જાય ને એવે ટાઈમે આપણે જવાનું હોય. અને આ બાજુ એટલે ભીંડાનું શાક બનાવવાનું છોકરા માટે, તો એ બધું થાય. શું ફોન લઈ ગયા, મારો ફોન આવ્યો હકી ન હોય. અને જો લસણ વારી ચટણી ને એમાં કંઈક આની મસાલા નાખ્યા બનાવે છે, શું બહુ તીખું ના થવાય. આ જાટકાનો પ્રશ્ન વાળો ફોન છે ભાઈ, હાલો વાત કરી લો. અમારે રોટલા નું રસોઈ માં છે, બાકી નું બધું રસોઈ અહીંયા થાય છે. અમારે લઈને ખાવાનું રસોઈ માં હે ને, રોટલા ટૂંકમાં આ ગેસ ઉપર હરખા પાકે નહીં એટલે વાંચ બનાવે. અને હવે કોઈને આમ વધારે બધાનું મન એવું છે કે રસોડું આપણે કાયમી માટે ત્યાં જ રાખવું, પકતાડને પકતાડ. હા સર ભાઈ, યા અને છાસનું રસોડું માં હે. હા છાસનું આપણું જૂનું રસોડું, ત્રણ ત્રણ રસોડા હોય આપણે. હા ફરસા વધારે આ ટૂંકું પડે, ટૂંકું આખી ફેમિલી ને જમવું બે હું ને તો ના મજા આવે. અને આજે બધી આખી સફેદ હે ને, એટલે અહીંયા માખી અને અટાણીને ચોમાસામાં ખાસ કરીને જીવડે બહુ છે. ચાલો આજનો કંઈ ખાસ આપણે બ્લોગમાં આવ્યા નતા, કેમ કે થોડુંક લાઈટના લીધે અડાવ્યું. બાકી મને ઓલો ઝાટકો બહુ હેરાન કરે. મારો ઝાટકો છે ને ભાઈ આખે આખો શોર્ટ થઈ ગયો, ક્યાંય અડાતું નથી. સોલર પેનલ નથી અડાતી, મશીનમાં કે ચાકુ નથી અડાતી. રવિવાર જાય ખાસ કેવું નથી કરતા. હવે કાલે મેં
ઉપસ્થિત થઈ ગયા છે રસોડામાં. આખું જો અમારે જેટલા પેડું મરચું લીધું હવે આખું ખૂટાડીએ ખાય ને. જો પપ્પા નાખે આખું આ ખૂટાડવાનું આપડે નહીં દઈ જવાબ. કાલે આપડે જાવ મેળો કરવા. હાલો તો અહિયાં જો આપણું ભીંડાનું શાક બસ તૈયાર થવા આવ્યું હોય. થોડીક વારમાં રેડી થઈ જશે. અને પપ્પા કાકા અને રાજુ કાકા ની બધા બેસી ગયા છે. જમવાજાઈભાઈ આપણે બેસી ગયા છે. તો અહીંયા આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ. મારે પછી જમવા જવું છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય. બાય બાય. ભાઈ જો લાઈટ વહી ગઈ છે, વ્યા રૂપાણી કરી લીધા ને. હવે મારે રાજ્યને જવું છે ફુવારા ફેરવવા. આ માંડવો છે એટલે 5-6 કલાક જેવું પાણી ગયું હોય ને તોય ઘણું થઈ જાય. ચાલો હવે શહેર જોવા નદી કાંઠેથી લેવું. ઘરેથી હવે હાલતા થયા. આપણી નારિયેલી ને સામે જો ચંદ્રદેવ મસ્ત ખીલી ગયા છે. થોડું અંજવારું ઘટે છે, નકર બત્તીની જરૂર ના પડે ને તો ફુવારા ફેલવા પડે. આ બત્તી સાચવવી બહુ અઘરી પડી છે. અંધારે અંધારે જો આવા કામ છે હાડમારીના અને વરસાદની સિસ્ટમ હું અટાણે કોઈ ગુજરાત નજીક આવે એવું લાગતું નથી. અને લગભગ વાઢના ટાઈમે વરસાદ આવીએ. ચોમાસું વિદાય લેવાની હજી આ 9મા મહિનામાં તો શક્યતા બહુ ઓછી છે. એટલે જોવાય છે વરસાદ લગભગ બધું બગાડવા આવે એવો અંદાજ આવે છે. પણ હવે એ બધું કુદરતના હાથમાં છે. કુદરતે ધારવું હોય એમ થશે. ને આપણે આપણી ફરજ નિભાવવી પડે. હુકાય તો એને પાણી પાવા પડે અને ઉપાડવાના ટાઈમે ઉપાડવા એમ પડે. તો કુદરતે ધાર્યું હોય એમ થશે. આગળના 2-3 વિડીયા થયા, મારાથી કોમેન્ટોના જવાબ નથી દેવાના. એવો બધો કામની ભીડમાં છે હું. સાંજે થાય કે પૈકા નીંદર આવી જાય છે.
તો સોરી બધાને, અને સમય મળે આલો પાછો તમને કોમેન્ટોના જવાબ લખીને દેવામાં ચાલુ કરી દઈ, બનશે એટલું વહેલું, શક્ય હે એટલું વહેલું. અને હાલો આજના વિડીયોનો હવે આપણે અહીંયા એન્ડ કરી દઈ, ફરી મળી નવા બ્લોગમાં, ત્યાં સુધી આવજો, રામ રામ.